જોયા દીદી? હા. એ મળ્યા કે નહીં? ના. એમને ક્યાં જોયા હતા? અહીંયા જ જોયા હતા. ક્યાં જોયા હતા એમને? એ આટલામાં જ ક્યાંક ફરી રહ્યા હતા. એ હોય તો જ મળે ને. એ ચોક્કસ અહીંયા નહીં જ હોય. કેમ નહીં હોય? દીદી, તમને કંઈ જ સમજાતું નથી. આ લોકો શહેરથી આવેલા લોકોને જોઈને આવું જ કરે છે. તમારો શેખર અહીંયા જ હતો, મેં એને અહીંયા જ જોયો હતો, પણ હવે એ દેખાતો નથી એવું કહે છે. પછી ધીમે રહીને પૈસા પડાવશે. પૈસા માટે આવી ચાલાકીઓ કરવા વાળા મેં ઘણા બધા લોકોને જોયા છે મારા જીવનમાં. આ શું વાહિયાત વાતો કેમ કરી રહ્યા છો? ભગવાને જીભ આપી છે ને ગમે તેમ બોલશો. તમારા જેવા લોકો પૈસા માટે જીવે છે, પણ અમે પ્રેમ અને મિત્રતા માટે જીવીએ છીએ. પૈસાના દમ પર તમે કંઈ પણ ખરીદી શકો. અરે તમે મંદિરે કેમ આવ્યા છો? તમારી જિંદગીમાં શાંતિ નથી એટલે ને? સરખી રીતે વાત કરો. એ ચંદ્રિકા કોણ છે આ સ્ત્રી? અમે અહીંયા તારા સારા માટે દોડાદોડ કરી રહ્યા છીએ અને વારંવાર વચ્ચે ટોક્યા કરે છે. જ્યારથી આવી છું ત્યારથી એને જોઈ રહી છું. અરે ગુસ્સો ના કરશો, કેટલાક લોકો એવા જ હોય છે, એમની વાતો પર ધ્યાન ના આપશો. મારા પપ્પા આટલામાં જ ક્યાંક છે એવું તમે કહેતા તાને? ચલો એમને શોધીએ. અત્યારે એમને શોધવા જરૂરી છે. કેટલાક લોકોને તો બકવાસ કરવાની આદત જ હોય છે. આવો આપણે શોધીએ. હા, હું પણ એ જ કહેવાની હતી. આવો શોધીએ. વધારે દૂર નહીં ગયા હોય, આટલામાં જ ક્યાંક હશે. આવો શોધીએ. ચંદ્રિકા, તમે બંને ત્યાં જુઓ, અમે બંને અહીંયા જોઈએ છીએ. હા, આવો ચંદુ, જલ્દી. સર! 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 થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. વાંધો નહીં સર, હું જાઉં છું. જે પેલી મેડમ ને ઓળખે છે છોકરીના વ્હીકલનો નંબર, હવે એનું એડ્રેસ જાણવું બહુ મુશ્કેલ નહીં રહે. મેડમ કોણ છે એને ખબર જ હશે, કાં તો પછી જે મને ભ્રમિત કરવા માંગે છે એને ઓળખતી હશે. ભલે ગમે તે હોય, પણ આ મારી દુશ્મન છે. આના માધ્યમથી પેલી મેડમ જરૂર મળશે. હેલો વિજય, હું તને કોલ કરવાની જ હતી, બહુ જરૂરી વાત કહેવાની છે. મારે પણ તને એક જરૂરી વાત કહેવાની છે ગીતા. હા, પણ તું આટલી ખુશ કેમ લાગી રહી છે? શું વાત છે? વિજય, એક સારા સમાચાર છે, મારા પપ્પા હજુ જીવે છે. ખરેખર? હા વિજય, પપ્પાના ગામ આવે ત્યારે ખબર પડી મારા પપ્પા જીવે છે. આટલામાં જ ક્યાંક છે, અમે શોધી રહ્યા છીએ. થોડી વારમાં એ અમને મળી જશે વિજય. મને બહુ જ આનંદ થઈ રહ્યો છે ગીતા. હું શું કહું, મને તો કઈ સમજાતું જ નથી. તું અહીંયા હોત તો સારું હોત વિજય. પપ્પા મળી જાત ત્યારે તું એમને મળ્યો હોત તો એમને પણ સારું લાગત. ગીતા, એક તરફ તારા પપ્પા જીવે છે વાતનો આનંદ છે, બીજી તરફ આપણી દુશ્મન મેડમ હવે મળી જશે એની ખુશી છે. વિજય, આ તું શું કહે છે? હા ગીતા, હું એકદમ સાચું કહું છું. એ મેડમ કોણ છે બહુ જલ્દી ખબર પડશે. હું હવે એનાથી બસ એક જ ડગલું દૂર છું. શું? એ
મેડમ કોણ છે એ તને થોડી વારમાં ખબર પડી જશે. થેન્ક ગોડ, બધું જ સારું થઈ રહ્યું છે. અચ્છા, મમ્માને ફોન આપ. હલો બેટા. અરે બેટા, તું પેલી મેડમ મળી જવાની છે એવું કહી રહ્યો હતો ને? વાત શું છે? કોણ છે? ક્યાં રહે છે? એના વિશે તને કઈ ખબર પડી? મમ્મા, તું મને ખોટો ના સમજતી. અત્યારે આ વાત હું કોઈને નથી કહેવા. જ્યારે હું એને પકડીને તમારી સામે લાવીને ઉભી રાખીશ ત્યારે આપોઆપ ખબર પડશે. પણ બેટા, મને કહેવામાં શું પ્રોબ્લેમ છે તને? ના મમ્મા, હું કોઈને નથી કહેવાનો. મેં ગીતાને પ્રોમિસ કર્યું છે. એને પણ હું ક્યાં જઈ રહ્યો છું, શું કરી રહ્યો છું એની કંઈ ખબર નથી. આ વાત કોઈને કહેવાની નથી એવું મેં નક્કી કર્યું. પહેલાં અમે બધી વાત બધાને કહી દેતા હતા ને, એટલે જ અમારો પ્લાન નિષ્ફળ થઈ જતો હતો. પણ આ વખતે એવું નથી થવાનું. મમ્મા, ગીતા કહેતી હતી કે એના પપ્પા ત્યાં જ છે. જોયું ને મમ્મા, તું જ્યાં જાય છે ત્યાં બધાનું સારું થાય છે. ગીતાના પપ્પા પણ મળી ગયા અને અહીં મને પેલી મેડમ પણ મળી જશે. તમે આવો ત્યારે ગીતાના પપ્પાને સાથે લઈને જ આવજો. ત્યાં સુધી પેલી મેડમ કોણ છે હું જાણી લઈશ. પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઠીક છે મમ્મા, બાય. હલો, બોલ વિજય. હલો દર્શન, હું બોલું છું. હા, ખબર છે, બોલે. યાર, મને એક વ્હીકલ નો નંબર મળ્યો છે, મારે એની ડિટેલ્સ જાણવી છે, તો શું કરું? બહુ સિમ્પલ છે યાર, ઉભા રહે, હું તને એક એપ સેન્ડ કરું છું, એ ડાઉનલોડ કરીને સર્ચ બારમાં વ્હીકલનો નંબર રાખી દેજે, બધી ડિટેલ્સ આવી જશે. એક મિનિટ ફોન ચાલુ રાખજો. એપ મોકલી દીધી છે, જોઈ લે. ઓહ, અચ્છા, ઠીક છે. હા, થેન્ક યુ, હું તને પછી ફોન કરું. ઓકે, બાય. હા, બાય બાય. હેમા પટેલ નામ છે, નંબર 16 પાલડી રોડ, સેકન્ડ ક્રોસ રોડ, ગણપતિ મંદિરની પાસે, ચંદ્રનગર. આણે જ મને ફોન કર્યો હતો. મેડમ કોણ છે આને ખબર જ હશે, એનું એડ્રેસ તો મળી ગયું હવે.
હું સીધો ચંદ્રનગર જઈશ, જોઈએ છે આ કોણ છે. વિશ્વાસ કરવા લાયક નથી આ કાર, ખબર છે પંચર પડી જાય. કાર એવી નથી, તમને મળ્યા? ના, ક્યાંય નથી મળ્યા. મમ્મી પપ્પા કેવા દેખાય છે? તે તો એમને જોયા જ છે ને. અરે દાઢી મૂછ વાળ બધું વધી ગયું છે, દેખાવ પરથી તો એ શેખર છે એવું લાગશે જ. આની પહેલા હું ઇંગ્લિશમાં વાત કરતી હતી, હું પણ એ જ કહી રહી છું, અને કોઈ બીજાને શેખર સમજી લીધો હશે. ચંદ્રિકાના કહેવા પ્રમાણે શેખર જીવતો જ નથી. જો હવે તું તારું મોઢું બંધ નહીં રાખે ને તો તું પણ જીવતી નહીં. જા અહીંથી. ચંદુ તું પાર્કિંગ પાસે જઈને જો. ગીતા ચાલ આપણે બીજી તરફ જોઈએ. We'll be right back.
જે મેડમે અમને આટલા હેરાન કર્યા, આટલા દુઃખી કર્યા છે, એને ઓળખનારી વ્યક્તિનું ઘર આજ છે. આજે હું એ મેડમનો ખેલ ખતમ કરીને જ રહીશ, એ વાત તો પાકી. જી કહો. હેમાજીનું ઘર આજ છે ને? હા, હું એની મમ્મી છું. કોણ આવ્યું છે પદ્મા? હેમા છે કે શું? મારે એક વાર તમારી દીકરીને મળવું હતું. પણ બેટા, તું કોણ છે? અમે ઓળખતા નથી. મારું નામ વિજય છે. મિનિસ્ટર સૂર્યપ્રકાશજી હતા ને, હું એમનો દીકરો છું. શું વાત છે બેટા? ગભરાશો નહીં અંકલ, મારે તમારી દીકરી સાથે એક મહત્વની વાત કરવાની છે. એ ઘરમાં છે અત્યારે. હવે હું આના વિશે શું કહું? આ મારી પત્ની પદ્મા છે. નમસ્તે આંટી. આનું હાર્ટનું ઓપરેશન થયું હતું, એમાં અમારા લાખો રૂપિયા ખર્ચાઈ ગયા, ઘણું બધું દેવું પણ થઈ ગયું, એટલે પૈસાની વ્યવસ્થા કરવા એ ક્યાંક બહાર ગઈ છે. અરે બેટા, પણ તારે હેમાનું શું કામ છે? મેં કહ્યું ને તમને ગભરાશો નહીં અંકલ, મારે હેમાજી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે બસ. કોઈ વાંધો નહીં, એ આવે નહીં ત્યાં સુધી હું અહીં બહાર બેઠો છું. અરે તું ક્યાં સુધી આવી રીતે બહાર ઉભો રહીશ બેટા? અંદર આવી જા. આવો બેટા. ઠીક છે અંકલ. મારું નામ સદાનંદ છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો બેટા, જેમ તેમ કરીને મારું ગુજરાન ચાલતું, એટલે હું બહુ બચત ના કરી શક્યો. હા, અને બેસ ને બેટા, બેસ. વાંધો નહીં અંકલ. અરે કઈ વાંધો નહીં, બેસ બેટા. અને પછી અચાનક મારી પત્નીને હાર્ટનો પ્રોબ્લેમ થઈ ગયો, એટલે અમને બહુ જ મોટો આર્થિક ફટકો લાગ્યો. પણ હેમાએ ગમે તે રીતે અમને બચાવ્યા છે, એને કારણે જ આર્થિક રીતે અમે સક્ષમ થયા છીએ. અંકલ, એને આવતા બહુ મોડું થશે કે? ના, એ બસ આવતી જ હશે. પદ્મા, આના માટે ચા નાસ્તો લઈ આવ. ના ના આંટી, ચાલશે.